આજે સરકારે નોટો બદલાવવા માટે અગાઉ કરેલ જાહેરાતનો આખરી દિવસ હતો ત્યારે ભુજ ખાતે પોસ્ટ ઓફિસમાં નોટો બદલાવવા માટે આવેલા લોકોની લાંબી કતાર જોવા મળી હતી। આજે છેલ્લા દિવસે પોસ્ટ ઓફિસમાં વહેલી સવારથી જ લોકો લાઇનમાં ઊભા રહી ગયા હતા। જો કે પોસ્ટના સત્તાવાળાઓએ લોકોને આ રીતે લાઇનોમાં ઊભા રહેવાના બદલે પોસ્ટમાં પોતાનું ખાતું ખોલાવીને નાણાં ભરવા માટેની અપીલ કરી હતી, પરંતુ તે અપીલની કોઈ અસર દેખાઈ ન હતી અને લોકો લાઇનમાં ઊભા રહીને નોટો બદલાવતા દેખાતા હતા। આ કામગીરી માટે પોસ્ટ ઓફિસમાં વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી। ભુજના પોસ્ટ ઓફિસના વડા શ્રી વ્યાસે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમારે જ્યારે 8 તારીખ ચાલુ છે ત્યારે પબ્લિક આમને આમ જ છે, લાઇનો જ લાગેલી છે। આજે એક્સચેન્જનો છેલ્લો દિવસ છે, પછી કાલથી જે આદેશ આવે પણ આજે અમારે એમાં તો છેલ્લો દિવસ છે આજે। એટલે અમે પબ્લિકને જ સલાહ આપીએ છીએ, લાઇનમાં ઊભાનું ટાળો તમે, અને અમારા માણસો બેઠા છે, તમે ખાતું ખોલાવી નાખો, ચાલુ ખાતું, એની અંદર ગવર્મેન્ટ છૂટ આપી છે। આજે તમે ખાતું ખોલે ને એની અંદર પાન કાર્ડ હોય તો તમે ગમે એટલા રૂપિયા જમા કરો, કોઈ પ્રોબ્લેમ નથી, અને પાન કાર્ડ જો ન હોય તો 49,000 રૂપિસ 49,000 રૂપિસ એટ એ ટાઈમ છૂટ છે, અને રોજ તમે 49,250 લિમિટ આપી છે, 250 પછી એમાં પાન કાર્ડ આપવું પડે ત્યાં સુધી વાંધો નથી આવતો, તો એમાં તમે રાખો ને, બીજી રીતે તમે 24,000 ઉપાડી શકો છો, એ ગવર્મેન્ટનો રૂલ્સ છે એવો, કે તમે જમા કરો ને 24,000 ઉપાડો, પબ્લિક લાઇન ઊભા કરતા આ સારી સુવિધા મળે એમ। અમે આ ઝુંબેશ 16 તારીખથી ચાલુ કરી છે ખાતા ખોલવા માટેની, અને પબ્લિકને આ જનરલી ફોર્મ ભરતા ના આવડે, કારણ કે મૂંઝાતું ફોર્મ ડિપાર્ટમેન્ટનું અટપટું ફોર્મ હોય, એટલા માટે અમે બારે ગ્રાઉન્ડની અંદર જ 2-3 માણસો બેસાડી અને ટેબલો રાખી દીધી છે, એ લોકો હેલ્પ કરીને બધું કમ્પ્લીટ આખું ડોક્યુમેન્ટ એકઠા કરે છે, ફોર્મ ભરી આપે છે અને અંદર મોકલાય, અંદર ખાતા ખુલી જાય તો બીજી દિવસે ત્રીજી દિવસે પાસબુકને બધું આપીને એટીએમ જરૂર હોય એટીએમ આપી દઈએ છીએ। આમાં અલગની વસ્તુ નથી, જે આરબીઆઈના નિયમ છે એ પોસ્ટ ખાતાને લાગુ પડે, ચાલુ ખાતાને અને બેંકને એ જ નિયમ લાગુ પડે, અત્યારે ઉપાડના જમાના જે નિયમો છે એ બેના સરખા જ છે, એટલે એમાં કોઈ ભેદભાવ રાખવાનું કારણ નથી રહેતું। એટલે પબ્લિકને અમે એ જ અપીલ કરીએ છીએ કે બેંકની અંદર કદાચ ખાતા ન ખુલતા હોય તો અમારે સ્પેશિયલ વ્યવસ્થા કરેલી છે, તમે આવો, તમારા ડોક્યુમેન્ટ લઈ આવો રિક્વાયર્ડ છે અને ખાતા ખોલી નાખો। અત્યારે ગઈકાલે પાછો થોડીક અણસમજની અંદર ઉપરથી એવો મેસેજ આવ્યો તો ચાલુ ખાતા બંધ કરવામાં આવે છે, આજે સ્પષ્ટ આદેશ આવેલો છે કે ચાલુ ખાતાની અંદર તમે આ જૂની નોટો ગમે એટલી તમે નાખી શકો, તમારી લિમિટ ગવર્મેન્ટની બાંધેલી એના પ્રમાણે, તો એના માટે આ વસ્તુ છે એ 30 ડિસેમ્બર સુધી ચાલુ રહેવાની છે જમા માટેની, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી। જે 50 દિન મુદત મોદી સાહેબે આપી છે એ પ્રમાણે 30 ડિસેમ્બર સુધી તો અમે આ ખાતામાં પૈસા જમા લેવાના જ છીએ, જો બીજો કોઈ વેચમાં આદેશ ના આવે તો। અત્યાર સુધીમાં લગભગ 450 જેવા ખાતા તો ખુલી ગયા છે, અમારે 16 તારીખ ચાલુ કર્યા છે, 6 દિવસ 7 દિવસની અંદર 450 ઉપર અમારો આંક વટાઈ ગયો છે, અને તમે જોઈ શકો છો બધું આ બધી એની કામગીરી ચાલુ છે। અત્યારે ખાલી એક જ કેટેગરી સેવિંગ બેંક સ્મોલ સેવિંગ સ્કીમની જે ચાલુ ખાતાની બુકો છે એની અંદર જ 500 નોટ લેવાની છે, બાકી કોઈ પણ સ્કીમમાં લેવાની સખત મનાઈ આવી ગઈ છે, આરબી આદેશ છે, એટલે બીજી કોઈ સ્કીમમાં નહીં લેવાય, ખાલી આ એક જ સેવિંગ બેંકમાં લેવાશે। એટલે આમાં શું છે કે અમારે ખાલી આમ જોવા જાઉં તો ભુજની ખબર પડે, બાકી અમારે ડિવિઝન લેવલે બધી આની કામગીરી થતી હોય અને મોનિટરિંગ ત્યાં થતું હોય, એટલે ખાતાઓનું ઝુંબેશ જે પણ ભુજમાં ચાલુ છે પણ બધી અમારી સબ ઓફિસો બધી ગામડાઓની અંદર બધે ઠેકાણે આ જ વસ્તુ અત્યારે અમે બધાને પબ્લિક સમજાવી છે, એટલે ખાતાની ઝુંબેશ તો પૂરજોશમાં ચાલુ છે, રોજ 1000 ખાતા ખુલે છે આજની